अनुसार नीचे આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના લીધા છે. ચોથો દાખલો જોઈએ. 3/5 નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય. હવે ત્રીજા દાખલામાં આપણે જોયું ચોરસ વર્ગ, તો એ જ રીતે દાખલો કરવાનો છે. 3/5 નો સમઅપૂર્ણાંક એટલે 3/5 બરાબર સમઅપૂર્ણાંક એટલે એના જેવો જ એટલે એના સરખો જ. 3/5 છેદ શું હોય 20 હોય પણ અંશ આપેલો નથી, એ જ મારે શોધવાનો છે. તો હું ગમે તે મૂકી લઉં, એ બી સી ડી અથવા ચોરસ મૂકું તો પણ ચાલે. ચાલો મારે એની કિંમત શોધવી એટલે શું કરવાનું, ડાયરેક્ટ ચોપડી ગુણાકાર. તો 5 × a બરાબર 3 × 20. ચાલો એની કિંમત શોધવી એટલે એમ 5 × 3 = 12 છે. તો આપણો આગળ અપૂર્ણાંક કયો થશે, છેદમાં 20 અને ઉપર 12, એટલે કે આ બે કેવો થયો સમઅપૂર્ણાંક થયો. જોજો 3 ને કેટલા વડે ગુણ બરાબર તો કે 4 વડે, 3 × 4 = 12, 5 ને 4 વડે ગુણ 5 × 4 = 20. હવે જે બે સરખા તો કે આ બીજો જોઈએ અંશ ન હોય તો સમઅપૂર્ણાંક કેવો જોઈએ તો કે 3/5 અંશ ન હોય છેદ આયા નથી છેદમાં ગમે તો એનું નથી. ચાલો માટે એની કિંમત શોધો ચોપડી ગુણાકાર એટલે કે 3 × a 5 × 9 = 9, તેથી a = 5 × 9 એના છેદમાં 3 અને 3 × 9 a = કેટલો આવશે 15. તો આપણો અપૂર્ણાંક કયો થશે, અપૂર્ણાંક ઉપર 9 છેદમાં 15 છે, 9/15 છે. ત્રીજું જોઈએ. ચાલો 3/5 નો સમઅપૂર્ણાંક જોઈએ, છેદ 3 હોય અંશ આપેલ નથી. ચાલો ચોપડી ગુણાકાર એટલે 5 × a = 3 × 1 કોણ આવશે 30. ચોપડી કરવાની ચાલો a = 5 કે આવી જાય તો કે છેદમાં આવી જાય ગુણાકારમાં આવી જાય 5 × 6 = 3 એટલે a = શું આવશે 6 × 3 = 18. તો આપણો માગેલો અપૂર્ણાંક કયો થશે, તો માગેલો અપૂર્ણાંક = 18/30 છે. ચાલો પછી ચોથો અંશ 70 છે. તો 3/5 = અંશમાં 70 છેદમાં 5 છે ને એટલે હું અહીંયા ઉતારું કે ચાલો પછી શું કરવાનું, ચોપડી ગુણાકાર 3 × 1 = 5 × 70. ચાલો તો એમ 5 × 70 3 × 1 છેદમાં 3 × 70 છે એ = શું આવે 45. તો આપણો માગેલો અપૂર્ણાંક કયો થશે, માગેલો અપૂર્ણાંક બરાબર અંશ કેટલો હતો 27/45 છે. આ થઈ ગયો આપણો જવાબ. એના પછી 5મો દાખલો જોઈએ. એ જ રીતે 36/48 નો સમઅપૂર્ણાંક શોધો કે જેમાં અંશ 9 હોય. એ જ રીતે ગણવાનું 36/48 = અંશમાં 9 છેદમાં કાંઈ નથી થાય એ હું ધારી. ચાલો શું કરવાનું, ચોપડી ગુણાકાર 36 × 1 36 એ રે આવે અને 48 એ રે 9 આવે. ચાલો એ શું જો હોય એટલે આ 36 એ ગુણાકારમાં તો કે જે કે હોય જાય તો કે ભાગાકાર. ચાલો ઉડે ઉડાડો 9 × 4 = 36 12 × 4 = 48 એ બરાબર કેટલો આવ્યો જવાબ 12. તો આપણો માગેલો અપૂર્ણાંક કયો થશે, માગેલો અપૂર્ણાંક અંશમાં 9/12 9/12 છે. ચાલો એના પછી જોઈએ છેદ 4 એટલે 36/48 નો સમઅપૂર્ણાંક જોઈએ. તો 36/48 = 6/4 ઉપર 1/3 ચોપડી ગુણાકાર. ચાલો 48 × 1 = 36/4 48 ને વહી જશે છેદમાં. ચાલો ઉડે ઉડાડો 12 × 4 = 48 12 × 3 = 36 એટલે એ બરાબર કોણ આવશે 3. તો આપણો અપૂર્ણાંક કયો થશે, માગેલો અપૂર્ણાંક. તો માગેલો અપૂર્ણાંક
छेद में कितना है 4 अंश में कितना जवाब है वो 3 अपना छेद में 4 ठीक એના પર ચર્ચો જોઈએ આપેલ અપૂર્ણાંકો સમાન છે કે નહીં તે ચકાસો આ બે સરખા છે કે આમાં ત્રણ દાખલા એમાંથી બે કરો એક તમારે જાતે કરવાનો બાકીનો તમને લખવાનો 5ના છેદમાં 9 અને 3ના છેદમાં 54 આ બે સમાન અપૂર્ણાંક છે કે નહીં શોધવાના છે તો બે રીતે તમે ચકાસી શકો જો આ બે નું ચોપડી ગુણાકાર કરો એટલે આ બે નો ગુણાકાર પછી આ બે નો ગુણાકાર જો બે ના જવાબ સરખા આવે તો બે સમાન અપૂર્ણાંક છે અથવા આમાંથી જેટલું ઉડે એટલું ઉડાડી દેવાનું અને આમાંથી જેટલું ઉડે એટલું ઉડાડી દેવાનું એટલે કે બે નું અતિ સંક્ષિપ્ત રૂપ લઈ લેવું જેટલું ઉડે એટલું ઉડાડી દેવાનું જો બે ના જવાબ સરખા આવે તો બે સમઅપૂર્ણાંક છે બે રીતે થાય તમારે જે રીતે કરવો હોય એ રીતે થાય જો બે નું ચોપડી ગુણાકાર કરવી હોય તો પણ થાય અને ડાયરેક્ટ છેદ ઉડાડી કરવો હોય તો પણ થાય હું ચોપડી ગુણાકાર કરવાની કરું ચાલો જો સમ સમાન અપૂર્ણાંક છે કે નહીં તે ચકાસવું હોય તો સમાન અપૂર્ણાંક શોધવા માટે 5 ગુણ્યા 54 બરાબર 9 ગુણ્યા 30 થવું જોઈએ ચાલો જોઈએ સમાન અપૂર્ણાંક શોધવા માટે આપણે શું કરવાનું તો કે 5 ગુણ્યા 54 બરાબર 9 ગુણ્યા 30 થવું જોઈએ એટલે કે બે જ કેવું થવું જોઈએ સરખું થવું જોઈએ તો 5 ગુણ્યા 54 નો જવાબ શું આવશે 5 ચોક 2 શું મળી 2 270 અને 9 ગુણ્યા 30 નો જવાબ શું આવશે તો કે 9 × 3 = 270 એટલે કે બે નો જવાબ કેવો હોય સરખો છે બે નો જવાબ કેવો આવે 270 એટલે કે 5 ના છેદમાં 9 બરાબર 5 ના છેદમાં 9 અને 30 ના છેદમાં 54 સમાન અપૂર્ણાંક છે નેક્સ્ટ જોઈએ બીજો દાખલો આ રીતે ચોપડી ગુણાકાર જુઓ જો સમાન અપૂર્ણાંક શોધવા માટે 3 ગુણ્યા 50 બરાબર 10 ગુણ્યા 12 થવું જોઈએ એટલે બે કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ તેથી 3 ગુણ્યા 50 બરાબર શું થશે 150 અને 10 ગુણ્યા 12 બરાબર 120 તેથી 150 નોટ ઇક્વલ ટુ 120 બે સરખા નથી તેથી 3 ના છેદમાં 10 અને 12 ના છેદમાં 50 એ સમાન અપૂર્ણાંક ચાલો હજી ત્રીજો દાખલો છે એ તમારે જાતે પાકીટમાં લખવાનો છે અને જેટલા વિડીયો આવે ગણિતના એ બધા જ વિડીયો તમારે પાકી નોટમાં ફરજિયાત લખવાના છે આગળ જોઈએ દાખલા નંબર 2 અપૂર્ણાંક લખો અને દરેક બરોબરની સમ અપૂર્ણાંકની જોડ લખવાની છે પેલા અપૂર્ણાંક લખવાના બધા જ આકૃતિ આ બાજુ 5 5 એમપી અને આ બાજુ 5 એમપી એની હરોળની સમ અપૂર્ણાંકની જોડ લખવાની છે એટલે કે આની સામે આની કઈ જોડ થશે લખવાની એટલે કે જોડકા જેવું છે તો પેલા આનો જવાબ લખીએ કે કુલ કેટલી છે તો કે 2 ભાગ એમાં કેટલા ભાગમાં કરવું એક ભાગ આમાં કુલ કેટલા છે તો 1 2 3 4 5 6 કેટલા ભાગમાં કરવું 4 ના છેદમાં 6 એના પછી કેટલા ભાગે 9 ભાગ એમાંથી કેટલા ભાગમાં કલમ કર્યો હોય કે 3 ભાગ એના પછી કેટલા ભાગે 2 3 4 4 ના 4 8 ભાગ એમાં કેટલા ભાગમાં 2 ભાગ એના પછી 4 ભાગ એમાં કેટલા ભાગમાં કલમ હોય 3 ભાગ ચાલો આ બાજુ લખાઈ ગયો આ બાજુ લખાઈ ગયો કુલ કેટલા ભાગે તો કે 1 માં 2 ભાગ પડે 1 2 3 4 5 6 7 8 9 9 ને 1 માં 2 પડે એટલે 9 2 કેટલા થાય 8 તમારે કેટલા ભાગમાં કલર કે 1 2 3 4 5 6 એના પછી એના પછી કેટલા ભાગે 1 2 3 4 5 6 7 8 આ તમારે કેટલા ભાગમાં કલર કે 4 એના પછી કેટલા ભાગ 1 2 3 4 આ બાજુ 4 એટલે 16 ભાગ થાય કુલ કેટલા ભાગમાં કલર 8 ને 4 12 એના પછી કુલ કેટલા ભાગ 1 2 3 4 5 6 6 2 12 એમાં
કેટલા ભાગમાં કોલમ 1 2 3 4 5 6 7 8 ભાગમાં એના પછી કેટલા ભાગે કુલ 1 2 3 4 4 5 6 8 8 માં કેટલા ભાગ પડ્યા છે 2 2 ભાગે અને 8 2 16 કેટલા ભાગમાં કોલમ રહે 4 ચાલો હવે આની સામે આ સરખાવવાનું છે આની સામે કઈ જોડી આવશે તો પહેલા તો બધાને છેદ ઉત્તો અને એટલે ઉડાવ બધું એક ના છેદમાં બે માં આવશે અને અહીંયા આવશે 2 2 4 અને 3 2 6 એટલે આ બે બે ઉડી ગયા આ જવાબ શું હતો બે ના છેદમાં 3 ચાલો આનું ઉડાવ પણ કેવી નો એક ના છેદમાં 3 આનો જવાબ ઉડાવ 2 4 5 એટલે એક ના છેદમાં 4 ચાલો આનો ભાગ આના ભાગ પર ના છેદમાં 4 કાં છે ને બે એમ ચાલો આનો ઉડાવ 3 2 6 6 તેરી 18 3 3 ઉડી ગયા 2 તેરી 6 એટલે એક ના છેદમાં 3 4 2 8 એક ના છેદમાં 2 6 2 12 6 તેરી 18 એટલે કેટલો છે 2 ના છેદમાં 3 4 2 8 4 તેરી 12 એટલે કેટલો છે 4 4 ઉડી જાય બેના છેદમાં 3 તો અહીંયા કેટલો ભાગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 3 4 5 6 7 ચોકે ચોકે 16 એટલે એકના છેદમાં 4 ચાલો જોડતા જોડી આ એકના છેદમાં 2 અને એકના છેદમાં 2 પછી એકના છેદમાં 3 અને એકના છેદમાં 3 પછી 2 ના છેદમાં એક ના છેદમાં 4 અને એક ના છેદમાં 4 3 ના છેદમાં 4 તેરી 12 અને ચોકે ચોકે 16 એટલે 4 4 ઉડ્યા એટલે 3 ના છેદમાં 4 16 એટલે આ 3 ના છેદમાં 4 અને 3 ના છેદમાં 4 અને આ B સામે D એટલે આપણો જવાબ શું થયો A સામે બીજું D સામે ચોથું C સામે પહેલું D સામે છેલ્લું પાંચમું અને E સામે ત્રીજું આ થઈ ગયું આપણું જોડ બધા સરખા હોય એની સામે જોડી દે આ આપણો ત્રીજો ઘર બીજો ઘર આપણો ત્રીજો જોઈએ વિચારતા દરેકના ચોરસમાં સાચી સંખ્યા મૂકો અહીંયા ચોરસમાં કેટલી સંખ્યા આવશે એ મૂકવાની છે તો અમુક દાખલામાં તમે ડાયરો કરી શકો આને હું કેટલો વડે ગુણું તો 8 આવે તો કે 4 વડે 2 6 8 તો આને 4 વડે ગુણું 7 6 8 ભાઈ જવાબ શું આવશે પણ અમુકમાં મોટી સંખ્યા આપેલી જો આને નીચે આપેલ હશે હવે અહીંયા ઊંધું આવ્યું આ બાજુ મોટી એક જો આ બાજુ મોટી એક થી હવે આ બાજુ મોટી એક તો શું કરવું તો કે 45 ભાગ્યા 15 કરવો પડે એટલે કે 15 ને કેટલા વડે ભાગો 45 આવે તો 3 વડે 15 તો 45 તો હવે મારે 60 ને 3 વડે ભાગવો પડે 20 આવે એ રીતે થાય દાખલાની રીતે ભણી આપણે ચાલો ચોકડી ગુણાકાર કરો ચોકડી ગુણાકાર કરો અને ચોરસ ઉત્પન્ન કરો 2 ગણા ચોરસ આ બે ગુણાકાર 2 ગણા ચોરસ અને આ બે ગુણાકાર 7 ગણા 8 ચાલો શોધવું શું હોય તો કે ચોરસ તો ચોરસ જી શોધવું હોય એમ રાખ્યો એની બાજુમાં જો ગુણાકારમાં હોય તો બરાબર ની વળી બાજુ જાવ તો તો ભાગાકાર થાય જો આ બાજુ સરવાળા બાદ બાકી હોય તો વળી બાજુ જાવ તો સરવાળો તો બાદ બાકી થઈ જાય બાદ બાકી સરવાળો થાય જો ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય અને ભાગા કરાય હોય તો ગુણાકાર એટલે કે 7 ગુણ્યા 8 અહીંયા ગુણાકાર હોય તો ઉપર જે કે છે ભાગાકાર ઉડાડો જોઈએ 2 4 5 અને ચોરસ બરાબર કેટલો આવશે 7 6 28 આ લઈ લેતા આપણે 28 ચાલો બે રોકો બીજો જોઈએ ચોકડી ગુણાકાર 8 ગુણ્યા ચોરસ બરાબર અરે સોરી 5 ગુણ્યા ચોરસ બરાબર 8 ગુણ્યા 10 ચાલો ચોરસની સંખ્યા શોધવી હોય એટલે કે આ 5 કી આની ગુણાકાર માં બાજુ ઓવર જે કી આની જે ભાગા થાય એટલે 5 2 10 તો ચોરસ બરાબર કેટલા આવે 8 2 16 ચાલો આ પૂરો ત્રીજો જોઈએ ચોકડી ગુણાકાર ચાલો શું આવશે તો કે 5 ગુણ્યા ચોરસ જે શું ધ્રુવ આપણે લઈએ 5 ગુણ્યા ચોરસ બરાબર 3 ગુણ્યા 20 ચાલો ચોરસ શોધો એટલે 5 ને ગુણાકાર કરો ઓ બાજુ જે તો કે હોય જાય તો કે ભાગાકાર માં આવી જાય ઉડાડો ઉડે તો ઉડાડ જો તો ચોરસ બરાબર 4 3 ને 12 તો આપણો જવાબ શું થઈ ગયો 12 આ લીટી પણ લખી શકો આમ 3 ના છેદમાં 5 બરાબર આ
અહીંયા 12 ના છેદમાં 20 આ રીતે બધામાં આ રીતે આગળના બે દાખલામાં પણ લખી નાખો ચાલો એના પછી જોઈએ તો ત્રિગુણાકાર તો 45 ગુણ્યા 14 બરાબર 15 ગુણ્યા 60 ચાલો એના પછી ચોરસ એમનો ચોરસ શોધવાનો એટલે બાજુમાં જે ગુણાકારનો આવે ઓબે ક્યાં લઈ જાય તો કે ભાગાકારમાં 45 ક્યાં લઈ જાય નીચે 15 13 45 અને 20 23 જ્યાં છેદ ઉડાડતો હોય ને ગમે ત્યાં જ્યાં સંખ્યા મોટી હોય ને અહીંયા મૂકવાની 20 23 60 20 અહીંયા જ મૂકવાનું જ્યાં સંખ્યા મોટી હોય ને અહીંયા સંખ્યા મૂકવાની ચાલો ચોરસ બરાબર શું જોવો ભાઈઓ 20 નેક્સ્ટ પાંચમું જોઈએ તો ત્રિગુણાકાર શું થશે 24 ગુણ્યા 14 બરાબર 18 ગુણ્યા 4 ચાલો ચોરસ શોધો એટલે 24 ક્યાં હોય જશે નીચે 4 6 24 હવે આમાં મોટા કોણ તો કે 18 અહીંયા મૂકવાનું 6 તેવી 18 એટલે ચોરસ બરાબર શું હશે 3 આ 18 ના છેદમાં 24 બરાબર ચોરસ ના છેદમાં 4 ચોરસ નું કેટલું આવ્યું 3 એ બધા દાખલામાં તમારે ત્યાં મારે લીધી લખી નાખવાની આ આપણે બીજા અને ત્રીજો દાખલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.3 વિશે અભ્યાસ કરીએ જોઈએ પહેલો દાખલો અપૂર્ણાંક સ્વરૂપે લખો એટલે કે આકૃતિ આપેલી છે બે દાખલા A અને B આપો અપૂર્ણાંક સ્વરૂપે આકૃતિને લખવા છે લખવાની છે શું આ બધા સમઅપૂર્ણાંકો છે સમઅપૂર્ણાંકો સમ એટલે કે સરખા આ બધા જ અપૂર્ણાંકો રીએ અને બધાના જવાબ સરખા આવે છે સમઅપૂર્ણાંકો છે તો ચેક કરીએ ચાલો પહેલો દાખલામાં A માં 4 આકૃતિ આપેલી છે ચાર ચાર આકૃતિના સરખા ભાગ પડેલા છે એમ કીધું તો આપણે ખબર હોય કે કુલ ભાગ કેમ મૂકવાના નીચે મૂકવાનો અને જેટલામાં રંગીન કરેલો હોય એની ઉપર મૂકવાનો કેટલામાં રંગ કર્યો એકમાં તો તેનો જવાબ શું થયો કે એકના છેદમાં બે બીજાનો શું થશે તો કે કુલ કેટલા ભાગે એક બે ત્રણ અને ચાર એમાંથી કેટલામાં રંગ કર્યો તો એક અને બે એના પછી ત્રીજામાં જોઈએ કુલ કેટલા ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ કેટલામાં રંગ કર્યો હોય તો કે ત્રણ એના પછી ચોથામાં જોઈએ કેટલા ભાગે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલામાં રંગ કર્યો હોય ચાર ભાગ ચાર આ બધા સમઅપૂર્ણાંકો બધાના જવાબ સરખા અત્યારે જોઈએ તો બધાના સરખા ન લાગે પણ જ્યાં છે ગુણતા એ ઉંદર ચાલો આના ભાગ પડશે તો કે હા બે ત્રણ ચાર એટલે આના ભાગ શું થઈ જાય એકના છેદમાં બે કેમ કે અહીં બે બે ભાગ પડશે બે ત્રણ ચાર બે બે ઉડી જાય ઉપર કાંઈ નથી એટલે એમ એકના છેદમાં બે અહીંયા એવી જ રીતે ત્રણ દો છ રાઈટ સાઈડ નથી કેટલો વધે એકના છેદમાં બે અહીંયા કાંઈ નથી એટલે ચાર દો આઠ ઉપર કાંઈ નું એટલે એકના છેદમાં બે અવરોધ બધા એક આકૃતિના જવાબ કેવા સરખા છે તો કે હા બધી આકૃતિના જવાબ કેવા છે સરખા તો એ લખી શકો આ એકના છેદમાં બે બરાબર એના છેદમાં ચાર બરાબર ત્રણના છેદમાં છ બરાબર ચારના છેદમાં આઠ એટલે બધા કેવા છે સરખા તો લખી શકો હા બધા સમ અપૂર્ણાંકો છે ચાલો આ પેલો પૂરો આવશે બીજો જોઈએ બીજામાં આકૃતિ આપેલી છે પેલામાં જોઈએ શું જોવા મળશે તો કે કેટલી કેટલા હેતમાં કે 12 ગોળ છે એમાં કેટલા ગોળમાં ગોળા કરેલા તો કે 4 એના પછી નેક્સ્ટ કેટલા હે 3 3 6 અને 3 9 કેટલામાં ગોળો કરેલા હે 3 ચાલો એના પછી જોઈએ કેટલા હે 3 ને 3 6 કેટલામાં ગોળો કરેલા 2 માં ચોથામાં 3 એમાંથી એકમાં ગોળો એના પછી 15 એમાંથી કેટલામાં ગોળો 1 2 3 4 5 અને 6 માં ગોળો કરેલા હે હવે જેટલા ઉડતો હોય તો તેનો ઉડે 4 3 12 અને જવાબ શું આવ્યો એકના છેદમાં 3 3 13 9 અને જવાબ શું આવ્યો એકના છેદમાં 3 2 13 6 અને જવાબ શું આવ્યો એકના છેદમાં 3 અને આમાં કઈ ઉડશે નહીં આમાં ઉડીએ જવું જોઈએ 2 13 6 અને 3 50 15 એટલે 3 પણ ઉડી જાય જવાબ શું આવે 2 ના છેદમાં 5 તો જો બધાને જવાબ સરખા આવે એકના છેદમાં 3 એકના છેદમાં 3 એકના છેદમાં 3 એકના છેદમાં 3 અને 2 ના છેદમાં 5 એટલે કે બધા ક્રિયા એ સમઅપૂર્ણાંક નથી હું આયલા શું લખી શકું આ 4 ના છેદમાં 12 ઇક્વલ ટુ 3 ના છેદમાં 9 ઇક્વલ ટુ 2 ના છેદમાં 6 ઇક્વલ ટુ 1 ના છેદમાં 3 નોટ ઇક્વલ ટુ આ
આ બધાય સરખા છે પણ આ એક રીંગ છના છેદમાં પણ નથી સરખા નથી એટલે કે આ ચારે સરખા છે મોટી કોણનું છના છેદમાં 15 એટલે કે છના છેદમાં 15 રીંગ સરખું નથી તો મને લખી શકું ના આ બધા સમપૂર્ણાંકો નથી આ બે દાખલા આપણે અહીંયા